નમસ્કાર મિત્રો, આપ બધા મિત્રોનું ફરીથી એજ્યુકેશન ફંડા ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી વ્યાકરણ વિશે વાત કરવાના છીએ. તેમાં કઈ પ્રકારના સવાલ કઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે તેના વિશે આપણે વાત કરવાના છીએ. તો તમને બધા જ મિત્રોને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને પૂરેપૂરો જોજો, તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતના કયા સવાલ કઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. તો તેમાં આપણે જોઈએ કે ગુજરાતી વ્યાકરણ એટલે 1 થી 3માં મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 3માં આ 1 થી 3 સવાલ પૂછાય છે. તેમાં બીજા એવું છે કે 4 થી 16, એટલે કે 4 નંબરથી તે 16 નંબર સુધીના સવાલ પેટા હિસાબનીશ અથવા સબ ઓડિટર વર્ગ 3માં આ સવાલ પૂછાય છે. અને તેમાં સવાલ નંબર 17 થી તે 25 તલાટી કમ મંત્રી વર્ગ 3માં આ સવાલ પૂછાય છે. તો હું તમને આ બધા સવાલ વિશે અત્યારે હું તમને માહિતી આપવાનો છું. એના પહેલાં હું કહીશ કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને તેની બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી અમારા આવા જ મજેદાર વિડીયો એટલે આવનારા વિડીયો તમને પહેલાં મળી શકે. તો તેમાં પહેલો સવાલ આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે 1 થી 3 વિશે શબ્દ અને તેના વિરુદ્ધાર્થી શબ્દોનું કયું જોડકું સાચું છે. તો તેમાં 4 ઓપ્શન આપેલા છે. તેમાં ઉપરોક્ત શબ્દ અને તેના વિરુદ્ધાર્થી શબ્દોના જોડકામાં વિકલ્પ ડીનું શબ્દ જોડકું યોગ્ય રીતે જોડાયેલ છે, બાકીના 3 વિકલ્પો યોગ્ય રીતે જોડાયેલ નથી. તો પહેલા એમાં ડી કેવો છે? જવાબ ઉત્કર્ષ અને તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે પતન. ઉદાર તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે લોભી. ઉદય તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે અસ્ત. ઉદાસ તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે પ્રસન્ન. બીજો સવાલ એવો છે કે શબ્દ સમૂહ માટે 1 શબ્દ શોધો. ચંદ્રવંશી કુરુકુળમાં જન્મેલા અર્જુનના પૌત્ર, તો તેમાં આપેલા વિકલ્પમાંથી એટલે આપેલા શબ્દ સમૂહનો સાચો જવાબ વિકલ્પ ડી મુજબ થાય છે. કારણ કે પરિચિત રાજા ચંદ્રવંશી કુરુકુળમાં જન્મ્યા હતા અને તે અર્જુનના પૌત્ર હતા. આથી ડી વિકલ્પ સાચો જવાબ છે. ત્રીજો સવાલ એવો છે કે કાન તળે કાઢી નાખવું રૂઢિ પ્રયોગનો અર્થ આપો. કાન તળે કાઢી નાખવું એટલે રૂઢિ પ્રયોગનો સાચો અર્થ વિકલ્પ ડી પ્રમાણે થાય છે, અર્થાત કોઈ વાત કે મુદ્દા પર ધ્યાન ન આપવું તેનો અર્થ એવો થાય છે, લક્ષ્ય ન આપવું એવો અર્થ થાય છે. જેમ કે શિક્ષકની વાતને વિદ્યાર્થીએ કાન તળે કાઢી નાખી, અર્થાત વિદ્યાર્થીએ શિક્ષકની વાત પર ધ્યાન જ આપ્યું નહીં. તો તેમાં વિકલ્પ બી કોઈ વાત પર લક્ષ્ય ન આપવું. હવે આપણે વાત કરવાના છીએ સવાલ નંબર 4 થી 16 સુધી, જે પેટા હિસાબનીશ અને સબ ઓડિટરમાં પૂછાઈ શકે છે. ચોથા નંબરનો સવાલ એવો છે કે ગોળ મટોળ ચિંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો, તો તેમાં એવું કહેવામાં આવે છે કે રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો, એટલે અંડરલાઇન કરેલો વિશેષણ છે તેનો પ્રકાર જણાવવાનો છે. આપેલા વાક્યમાં વપરાયેલો રેખાંકિત પદ ગોળ મટોળ એ આકારવાચક વિશેષણનો પ્રકાર છે. ગોળ મટોળ એક પ્રકારનો આકાર બતાવે છે, આથી તે આકારવાચક વિશેષણ થાય છે. આથી વિકલ્પ એ સાચો જવાબ છે. 5 નંબરનો સવાલ એવો છે કે નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો, એટલે આપણે સમાસ ઓળખાવવાનો છે. શાકભાજી નું યોગ્ય પ્રમાણ ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે. શાકભાજી એ દંદ્ર સમાજનું ઉદાહરણ છે, જેમાં સમુચ્ય દંદ્ર અને ઇતરેતર દંદ્ર બંને પ્રકાર થાય છે. આથી શાકભાજી શબ્દના વિકલ્પ એ અને વિકલ્પ સી બંને સાચા જવાબ છે. તો તેમાં જવાબ આવશે કે સમુચ્ય દંદ્ર અને ઇતરેતર દંદ્ર, તેમાં 2 વિકલ્પ સાચા જવાબ આવે છે. હવે આગળનો સવાલ આપણે લઈ લઈએ કે પરવારી જવું રૂઢિપ્રયોગનો અર્થ સૂચવે છે. કયો અર્થ સૂચવે છે રૂઢિપ્રયોગનો? તો તેમાં પરવારી જવું એટલે રૂઢિપ્રયોગનો સાચો અર્થ વિકલ્પ ડી મુજબ થાય છે, અર્થાત
બધા જ કામ પૂર્ણ કરી નવરું થવું તેવો અર્થ થાય છે. જેમ કે અધિકારી 5 વાગ્યા પહેલા જ પરવારી ગયા, એટલે તેમાં તેનો જવાબ એવો આવે છે કે ડી, બધા જ કામ પૂરા કરી નવરા થવું. હળવે 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 મારે મંદિરે આવરે માં કયો અલંકાર છે? ઉપરોક્ત પંક્તિમાં વર્ણાનુપ્રાસ અલંકાર થયો છે. જ્યારે કોઈ પંક્તિમાં એકનો એક વર્ણ બે કે તેથી ત્રણ તેથી વધુ વાર આવે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. આથી અહીં વિકલ્પ સી સાચો જવાબ છે. તેનો જવાબ આવે છે કે વર્ણાનુપ્રાસ. સવાલ નંબર 8, નીચેનામાંથી પૃથ્વી ચંદનું કયું ઉદાહરણ છે તે જણાવો. તો તેમાં 4 વિકલ્પ આપ્યા છે, તો તેનો જવાબ એ રીતે આવશે કે ઉપરોક્ત વિકલ્પોમાંથી વિકલ્પ સી ની પંક્તિ પૃથ્વી ચંદની છે. પૃથ્વી ચંદના ગણ બંધારણ મુજબ તે આપેલ છે. પૃથ્વી ચંદ 17 અક્ષરનો છે. તેનું ગણ બંધારણ જસ જસ ય લગા છે અને 8મા અક્ષરે યતિ આવે છે. જેમ કે તેનો જવાબ એ આવે છે કે ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થજો. તો તેને આ ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થજો, તો તેમાં 3-3 અક્ષરના જોડકા બનાવી લેવામાં આવે છે. જે પ્રમાણે કીધું જસ જસ ય લગા ધમાલ, પછી ઉપી લાઈન દોરી દેવાની ધમાલનો જ, ન કરો છ, જરાય જ, નહીં ને છ, નભીના ય અને થજો લગા, આ રીતે ગોઠવવામાં આવે છે જેથી આપણને ખ્યાલ આવી જાય છે. સવાલ નંબર 9, નીચેનામાંથી સાચો પદક્રમ અને પદ સંવાદ ધરાવતું વાક્ય પસંદ કરો. તો ઉપરના 4 વિકલ્પોમાંથી પદક્રમ અને પદ સંવાદની દ્રષ્ટિએ સાચું વાક્ય વિકલ્પ એ મુજબ થાય છે. સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં પ્રથમ કર્તા કર્મ અને ક્રિયાપદ આવે છે. એ ક્રમમાં જોતા વિકલ્પ એની રચના યોગ્ય ક્રમમાં ગોઠવાયેલી છે, માટે તે સાચો જવાબ છે. જવાબ એ એવો છે કે પાણીની એક ઊંચી દિવાલ ઘસતી આવે છે. સવાલ નંબર 10, ઉગતા સૂરજને સહુ કોઈ પૂજે કૃદંતનો પ્રકાર જણાવો. તો ઉપર 4 વિકલ્પમાંથી એવો જવાબ આવે છે કે ઉપરોક્ત વાક્યમાં ઉગતા એટલે કૃદંતવાચક શબ્દ છે, જે વર્તમાન કૃદંતનો પ્રકાર છે. આથી વિકલ્પ સી સાચો જવાબ છે, વર્તમાન કૃદંત. સવાલ નંબર 11, મધુ આલરડું ગાય છે વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. તો ઉપર 4 વિકલ્પમાંથી મધુ આલરડું ગાય છે વાક્યનું સાચું પ્રેરક વાક્ય વિકલ્પ એ મુજબ યોગ્ય છે, કારણ કે પ્રેરક વાક્ય રચનામાં ક્રિયા અને દ્વારા કરવામાં આવે છે. એ રીતે જોતા વિકલ્પ એ સાચો જવાબ છે, મધુ આલરડું ગૌડાવે છે. સવાલ નંબર 12, નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. પરગલ, ઉપરના વિકલ્પમાંથી પરગલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ વિકલ્પ સી મુજબ હિંમતવાન થાય છે. પરગલ એ તળપદો શબ્દ છે જેનો અર્થ હિંમતવાન થાય છે. આથી વિકલ્પ સી સાચો જવાબ છે, હિંમતવાન. સવાલ નંબર 13, વિચાર્યું અંતરમાં ઋષિકેશથી એ જળથી તણાશે દેશાદેશ વાક્યમાં સાચા પ્રત્યયનો પ્રત્યય દર્શાવો. તો ઉપરના વિકલ્પમાંથી આપેલા આ વાક્યમાં કુલ 2 પ્રત્યયો વપરાયા છે, જેમાં એક છે અંતરમાં આવેલ જેમાં માં, અને બીજો છે ઋષિકેશથી માં આવેલ થી પ્રત્યે. આમમાં આમ માં અને થી પ્રત્યયો વપરાયા છે, માટે વિકલ્પ ડી સાચો જવાબ છે, માં અને થી. સચિને વિદાય લીધી, સવાલ નંબર 14 છે. સચિને વિદાય લીધી વાક્યનું કર્મણી વાક્ય બનાવો. તો આપેલ વાક્યનું સાચું કર્મણી વાક્ય વિકલ્પ ડી મુજબ યોગ્ય છે, અર્થાત સચિનથી વિદાય લેવાય એ જવાબ સાચો છે, તેનું કર્મણી વાક્ય છે. કર્મની રચનામાં કર્તાની તૃતીય વિભક્તિ અને કર્મની પ્રથમ વિભક્તિ થાય છે,
કર્મણી રચનામાં મુખ્યત્વે કર્મનું મહત્વ બતાવવામાં આવે છે. સવાલ નંબર 15, વનિતા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. તો ઉપર મુજબ દર્શાવ્યા મુજબ વનિતા શબ્દનો અર્થ થાય છે કે સ્ત્રી, નારી, સન્નારી. આથી વનિતા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ વિકલ્પ એ મુજબ સાચો છે. આથી વિકલ્પ એ સાચો જવાબ છે, નારી. સવાલ નંબર 16, નીચે આપેલા કહેવતનો સાચો અર્થ શોધો. ભેંસ ભાગોળે ને સાત સાગોળે. ભેંસ ભાગોળે ને સાત સાદો સાગોળે. તો તેમાં ભેંસ ભાગોળે ને સાત સાદો સાગોળે કહેવતનો અર્થ સાચો અર્થ વિકલ્પ સી મુજબ થાય છે, અર્થાત કપોળ કલ્પનામાં રાચવું એવો અર્થ થાય છે. જેમ કે ગુજરાતમાં સત્તા પર આવવા માટે કોંગ્રેસ સરકાર ભેંસ ભાગોળે ને સાત સાગોળે એવી વાત કરે છે. તો તેમાં જવાબ આવશે કે સાચો જવાબ કેવો છે કે કપોળ કલ્પનામાં રાચવું. હવે આપણે વાત કરવાના છીએ કે સવાલ નંબર 17 થી તે 25 સુધીના તલાટી કમ મંત્રીમાં વર્ગ 3 માં પૂછાય છે, શબ્દકોશ ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? તો ઉપર આપેલા વિકલ્પમાંથી આપેલ શબ્દ જૂથમાં શબ્દકોશના સાચા ક્રમમાં ગોઠવાયેલા શબ્દ વિકલ્પ ડી મુજબ યોગ્ય છે. બાકીના ત્રણેય વિકલ્પો સાચા નથી. વિકલ્પ ડીના બધા જ શબ્દો શબ્દકોશમાં ક્રમ મુજબ ગોઠવાયેલા છે, આથી તે જવાબ સાચો છે. તો વિકલ્પ ડી કેવો છે કે ગધ્ય, ગર્જન, ગલ્લો, ગંગોત્રી અને ગંધર્વ, તેનો જવાબ સાચો છે. સવાલ નંબર 18, નીચેના પૈકી સાચી જોટણી કઈ છે? તો આપેલા વિકલ્પોમાંથી સહાનુભૂતિ શબ્દની સાચી જોટણી છે. જોટણીના નિયમો મુજબ વિકલ્પ ડીની જોટણી સાચી છે. બાકીના ત્રણેય જોટણી યોગ્ય નથી, આથી વિકલ્પ ડી સાચો જવાબ છે, સહાનુભૂતિ. સવાલ નંબર 19, સંયોજકનો પ્રકાર લખો. સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો. ઉપરોક્ત વાક્યમાં પણ એ જ સંયોજક વપરાયું છે. વાક્યને જોતા તે વિરોધાવાચક સંયોજક છે, એટલે વિરોધવાચક સંયોજક છે. કારણ કે વાક્યમાં તેના દ્વારા વિરોધનો અર્થ પ્રદર્શિત કરવામાં આવ્યો છે, માટે વિકલ્પ સી સાચો જવાબ છે, વિરોધવાચક. સવાલ નંબર 20, સમાસ ઓળખાવો. સત્યાગ્રહ. સત્યાગ એ તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે. તેનો વિગ્રહ કરતા વધુ સ્પષ્ટ થશે, સત્યાગ્રહ અર્થાત સત્યનો આગ્રહ. આથી અહીં તત્પુરુષ સમાસ થયો છે. તો તેનો જવાબ એ આવે, તત્પુરુષ. સવાલ નંબર 21, રૂઢિ પ્રયોગનો અર્થ લખો. ગળ બેસવી. ગળ બેસવી રૂઢિપ્રયોગનો સાચો અર્થ થાય છે કે કોઈ પણ વાતની સમજ પડવી, મનમાં ઉતરી વાતનો મર્મ સમજાવો. આથી વિકલ્પ ડી સાચો જવાબ છે, વાત સમજમાં આવવી. સવાલ નંબર 22, વિરોધી અર્થવાળો શબ્દ લખો. દેશ. દેશ શબ્દનો અર્થ થાય છે કે સ્વદેશ, આપણો દેશ. આથી તેનો વિરોધી અર્થ થાય છે કે બીજો દેશ. આથી તેનો સાચો વિરોધી શબ્દ વિકલ્પ સી મુજબ યોગ્ય છે, પર અર્થાત બીજો અને દેશ એટલે દેશ. આથી તે જવાબ સાચો છે. તો તેનો જવાબ એવો આવે છે કે પરદેશ. સવાલ નંબર 23, વિશેષણ શોધીને લખો. મોહન ચોથી અંગ્રેજીમાં પાસ થયો. આમાં વિશેષણ શોધીને લખવાનું કહેવામાં આવ્યું છે. તો ઉપરોક્ત વાક્યમાં ચોથી એ વિશેષણ છે, આથી વિકલ્પ બી સાચો જવાબ છે. તો તેમાં જવાબ આવે છે કે ચોથી. સવાલ નંબર 24, રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો. એટલે અંડરલાઈન કરેલો સંજ્ઞાનો પ્રકાર લખવાનો છે. નર્મદા ગુજરાતની જીવાદોરી છે. તો રેખાંકિત પદ નર્મદા એ નામ પદ છે, આથી તે વ્યક્તિવાચક સંજ્ઞા છે. નર્મદા એક નામ છે, આથી તે વ્યક્તિવાચક સંજ્ઞા છે. આથી વિકલ્પ એ સાચો જવાબ છે. તો તેમાં વ્યક્તિવાચક એ સંજ્ઞાનો પ્રકાર છે. સવાલ નંબર 25,
છંદ ઓળખાવો. પત્ર પાનખરે ખરી જયમ પડે તે રીતે દાદા તણા. તો ઉપરોક્ત પંક્તિમાં શાર્દુલ વિક્રીડિન છંદ થયો છે. તો શાર્દુલ વિક્રીડિત એ 19 અક્ષરનો એકમાત્ર અક્ષરમેળ છંદ છે, જેનું ગણ બંધારણ મસ જસ તત ગા છે. આ ઉપરાંત તેમાં 12મા અક્ષરે યતિ આવે છે. લઘુ ગુરુ પ્રમાણે તેને વિસ્તૃત રીતે જોઈએ તો તેમાં પંક્તિને આપણે તણના જોડકામાં ગોઠવી દઈએ. પત્રોપા નખરે ખરી જય મમડે તેરી ત દાદા તણા. તો તેમાં મસ જસ તત ગા એ રીતે આપણે એના અક્ષરોને ગોઠવી દઈએ જેથી આપણને ખ્યાલ આવી જાય. તો મિત્રો, તમને આ વિડીયોમાં જાણીને કંઈક વધારે જાણવાનું મળ્યું હશે તો તમે આ વિડીયોને શેર કરજો અને અમારા વિડીયોને જરૂર લાઈક કરજો, જેથી અમે આગળ બીજા વિડીયો તમને અમારી ચેનલમાં બતાવી શકીએ. તો બધા જ મિત્રોને ધન્યવાદ અમારા આ વિડીયોને પૂરા જોવા માટે.